searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. गाइस अभी बज रहे हैं दोपहर के 2:05 हुए हैं। हम घर जाने के लिए निकल रहे हैं। सामने हमारे दोनों कुत्ते फिर से हमारे पीछे पीछे आ रहे हैं। अब पता नहीं आज कहाँ तक आएंगे। पिछली बार तो बड़ी मुश्किल से उनको भगाया था, तो चलिए अब चलते हैं। देखिए दोनों वहाँ पर इंतजार ही कर रहे हैं। सो फाइनली घर आ गए हैं। बाप रे, बहुत धूप थी और बहुत गर्मी थी। अभी फुल एसी 16 पे बजा दिया है और अब हम रेस्ट करेंगे। आज मैंने 650 कैलोरीज बर्न की है। टोटल 8000 समथिंग स्टेप चले हैं। सो यार आज का कोटा पूरा हो गया। एक्सरसाइज दादा मुंह भी नहीं खोल रहा, पानी वानी पीता हूँ। ठीक है, बाय बाय, शाम को मिलता हूँ। गाइज व्हाट्सअप, वेलकम बैक टू माई चैनल। आई होप यू गाइज आर डूइंग वेल। सो अभी हम जा रहे हैं पिक्चर देखने के लिए। ओके, यो गाइज व्हाट्सअप। सो अभी बताता हूँ। सो ये मूवी है, गुजराती मूवी जिसका नाम है हूँ तारी हीर। इसका आज प्रीमियर है एंटरटेनमेंट पार्क में, जिसके लिए हमको इनविटेशन आया है। एक्चुअली हमको इनविटेशन नहीं आया था, किसी और को आया था जिसके थ्रू हम आए हैं। सो या इट्स एक्सपीरियंस। हमने सोचा चलो जाके देख लेते हैं कैसा होगा। तो वही है, हमने बोला एक्सपीरियंस मिल रहा है तो क्यों नहीं जाना चाहिए। सो या दिस इज द 93.1 भावनगर का FM रेडियो है, जिसमें है RJ विक्रम। RJ है जो वहाँ पर, उन्होंने एक कॉन्टेस्ट रखा था जिस कॉन्टेस्ट में जो जो लोग विनर थे, सिलेक्टेड लोगों को यहाँ पर ये मूवी के प्रीमियर में बुलाया गया था और उनमें से हम लकी है। और ये कुछ हिना के फ्रेंड्स हैं जो लकी है। सो या चलिए देखते हैं मूवी कैसी होगी। मेरे तो गुजराती इतना पल्ले पड़ता रही है, तो हम तो ऐसे आए हैं, देखेंगे क्या होगा। कुछ कुछ मूवी अच्छी होती है, जैसे कि हमने कौन सी देखी थी वो एक मूवी। सो वी आर गोइंग एंटरिंग इन द थिएटर। टिकट कंफर्म हो गई है, आई गेस कंफर्म हो गई ना, ऐसे ही था ना। थिएटर में आ चुके हैं, थिएटर थोड़ा ऑलमोस्ट भर रहा है, सब आ रहे हैं। હું તારી હીરનું જે પ્રીમિયર થઈ રહ્યું છે એમાં તમારું બધાનું સ્વાગત છે। બહુ વધારે વાત નહીં કરું કારણ કે ફિલ્મ આપણે જલ્દી જોવાની છે। આજે મારી સાથે એક બહુ જ ખાસ મહેમાન છે કે જેને તમે રોજ મળો જ છો, રોજ સાંજે જેનો શો તમે સાંભળો છો। શોનું નામ છે ટોપ FM પર હમ તુમ, જેના RJ અંકિત આજે મારી સાથે છે। અંકિત શું કહે છે? હાય, કેમ છો ભાવનગર? મજામાં? હા, અવાજ નથી આવી રહ્યો બરાબર? મજામાં, ગાંઠિયા ખાવાના છે, ગાંઠિયા ખાવાનું બાકી છે। અચ્છા, મેં હું RJ અંકિત બોજો હર્ષામ કો આધારી। અહીંયા આપણે જેટલા પણ આવ્યા છે, કપલમાં આવ્યા છે, અમુક સિંગલ આવ્યા છે, પહેલા તો વંદન કે જે મારી બાની ઉંમરના છે, અહીંયા ઘણા બધા એવા આવે છે, તો બહુ જ સારું લાગ્યું તમે આટલી બધી પ્રેમથી મૂવીઝ જોવા આવ્યા થોડીક જ વારમાં। બિલકુલ, થોડીક જ વારમાં, એટલે કે આપણે બધા અત્યારે ફિલ્મ જોવા માટે આવ્યા છે હું તારી હીર, અને હું તારી હીરની સ્ટાર કાસ્ટ થોડીક જ વારમાં આપણી સાથે જોડાઈ જશે, એટલે ઇન્ટરવલમાં આપણે એમની સાથે ઇન્ટ્રોડક્શન કરીશું, એમની સાથે વાતો કરીશું, અને તમને ઇન્ટરવલ સુધી ફિલ્મ કેવી લાગી એ પણ મારે તમારી પાસેથી જાણવું છે। બીજું કે લાસ્ટ મોમેન્ટ પર એન્ડ સુધી તમે રહેજો, કારણ કે ટોપ FM માટે અને હું તારી હીર ફિલ્મની જેટલી પણ સ્ટાર કાસ્ટ છે એ બધા જ લોકો માટે તમારો રિવ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તમને આ ફિલ્મ કેવી લાગી છે તમારા શબ્દોમાં પ્લીઝ અમારી સાથે શેર કરજો। બાકી જ્યારે ફિલ્મ જોતા હો અને જો તમને ફિલ્મની કોઈ મોમેન્ટ ગમે છે તો એને પ્લીઝ તમારા મોબાઈલથી કેપ્ચર કરજો। મારું નામ છે RJ વિક્રમ, RJ અંકિત, ફિલ્મની સ્ટાર કાસ્ટમાંથી ભરત ચાવડા, ઓજસ રાવલ, પૂજા જોશી બધા જ લોકો આવી રહ્યા છે તમને મળવા માટે, તો એમને ટેગ કરજો અને તમારો રિવ્યુઝ એમની સાથે શેર કરજો। થેન્ક યુ સો મચ, એન્જોય ધ ફિલ્મ, એન્જોય ધ ફિલ્મ। કારણ કે મેં મારી ગામની સ્કૂલમાં શીખવાડવામાં જ નહોતું આવ્યું, ગુજરાતમાં ક્યાં કોઈ સ્કૂલમાં કે ઘરમાં આ કલ્ચરને કોઈ શીખવાડે, એવો વેશ આ બધું તો બસ બોલિવૂડની ફિલ્મોમાં જોયું હતું।
અને ફિલ્મો જોઈ જોઈને સપના સંજોવ્યા હતા, પણ સપના બધા પૂરા થાય. ये लॉन्डे ने पूरी मूवी में इतनी ओवर एक्टिंग की, इतनी ओवर एक्टिंग की बनी छे, बहुत ओवर एक्टिंग की है. मूवी खत्म हो चुकी है, अब आरजे आ गए हैं, सुन लेते हैं उनको थोड़ा. આ પિક્ચર માં તમને બધા જ લોકો ગમ્યા છે, પણ પૂજા જોશી ખાસ ગમ્યા છે. હીર પિક્ચર ની પ્લીઝ વેલકમ. ચિંતા કરતા નહીં, સુરત માં આવી ગયા હતા, સુરત માં ઓલા બેન ની એમ ચીજ નહીં, માર હલકા ને. પણ એ અમે ત્યાં શું, જે બીજા વ્યક્તિ જેને હું આમંત્રિત કરીશ હવે બોલવા માટે, એ ભાવનગર ના જ છે, એ અહીંયાનું રતન છે, ઘરેણું છે, જે ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ સંજય લીલા ભણસાલી સુધી એમણે કામ કર્યું છે અને અત્યારે તો મોસાળમાં માં પીરસે એના જેવું છે, ભરત ચાવડા. મારી ભાષા ગુજરાતી છે પણ એના કરતા વધારે ગર્વ મને એ વાતનો છે કે હું ભાવનગર નો છું. ભાવનગર જ છે, મારી આખી ફેમિલી, મારા મામા, મારા ભાઈઓ બધા ત્યાં પાછળ બેઠા છે. આનાથી મોટી વાત મારા માટે આઈ થિંક કશું નથી કે એ લોકોએ મારી ફિલ્મ જોઈ, મારા મામા અને મારી મમ્મી હોત અહીંયા તો એ લોકો પણ બહુ એન્જોય કરત. થેન્ક યુ સો મચ અમારી સાથે અહીંયા જોડાવા માટે અને આટલો સરસ રિસ્પોન્સ આપવા માટે. મારી જેટલી પણ ફિલ્મ અત્યાર સુધી રિલીઝ થઈ છે, સૌથી વધારે ફેમ મને ભાવનગરથી મળ્યો છે. મૂવી ખતમ હો ચુકી હૈ, એક્ટર્સ આકે ચલે ગયે, ચલે નહીં ગયે, સામને મીટ એન્ડ ગ્રીટ ચલ રહા હૈ, એન્ડ કાન્ટ વેટ ટુ વોચ ધીસ મૂવી બ્લેક એડમ, ડાઈંગ ટુ વોચ ધેટ મૂવી. સામને ચલ રહા હૈ મીટ એન્ડ ગ્રીટ. ઓકે, સો મૂવી કેસી થી યાર? દેખો, શાયદ ગુજરાતી લોકો કો પસંદ આઈ હો, બટ મુજે ઇતની પસંદ નહીં આઈ હૈ. કોમેડી ઠીક ઠીક, મતલબ સબ્જેક્ટ વોઝ ગુડ, બટ ઉસકો બહોત અચ્છે સે પોર્ટ્રે કર સકતે થે, બટ ઇટ વોઝ લાઈક વહી પુરાને ટાઈપ કા સબ ઘિસા પિટા ઘિસ લિયા થા. ઓકે, સો મમ્મી કા કડવા ચોથ કા વર્ત હૈ, તો ઉસકે લિયે મેને મમ્મી કે લિયે ખાના પેક કરવા રહે થે, એન્ડ ઓલ્સો કે મમ્મી ક્યાં શોપ પે રહેતે ના પૂરા દિન, તો ઉનકે પાસ ટાઈમ વાઈમ નહીં હોતા ઇતના કે ખાના વાના બના લે એના સબ. ઓર મૂવી, અગર આપ ગુજરાતી મૂવીઝ કે ફેન હો તો મજા આયેગા, બટ મુજે એસા લગા કે થોડી થોડી કુછ ચીઝે ના નહીં કરની ચાહીએ, ઇનોવેટિવ કરના ચાહીએ ડાયરેક્ટર કો, એસા સબ તો મતલબ રિસ્ક નહીં લિયા કુછ ભી, મતલબ સેફ સેફ ખેલ ગયે ડાયરેક્ટર જી. બાકી સ્ટાર કાસ્ટ અચ્છી થી, એક્ટિંગ તીનો ને બહોત બઢિયા ક્યા થા, આઈ લવ ધ ફ્યુ ડાયલોગ્સ, હા કન્સેપ્ટ બહોત અચ્છા થા,
मैसेज बहुत अच्छा था बट एग्जीक्यूट बहुत गंदा हुआ है. मूवी बहुत ज़्यादा लंबी है, लाइक हद से ज़्यादा लंबी है, और स्टोरी कोई नई नहीं है, एकदम नॉर्मल, समझो ना, नॉर्मल घिसी पिटी स्टोरी है. और कैरेक्टर डेवलपमेंट इज़ बैड, मतलब बहुत बुरा कैरेक्टर डेवलपमेंट है, और कैरेक्टर के अकॉर्डिंग स्टोरी नहीं चलती, स्टोरी के अकॉर्डिंग कैरेक्टराइजेशन बदल जाता है. थोड़ा डीप जा रहा हूँ बट समझिए ऐसा है कुछ. तो मुझे इतनी मूवी अच्छी नहीं लगी, बट हीना हंस रही थी पूरी मूवी में तो वो अच्छा लगा. और या इट वॉज़ अ गुड एक्सपीरियंस, प्रीमियर में गए थे, मज़ा आया वैसे तो, वो सब बहुत अच्छा था, फ्री का पॉपकॉर्न मिला, फ्री की कोल्ड ड्रिंक मिली, तो दे आर दैट्स ओके. कंप्लेन नहीं कर सकता मैं कि मूवी ऐसी थी या वैसी थी. तो अगर आप गुजराती मूवीज़ के फ़ैन हो एंड द हीरोइन जो है पूजा जिनका नाम था, अगर उनके फ़ैन हो, एक्टर के फ़ैन हो, जाओ जाके देखो. वैसे गाने भी ठीक ठाक थे, सारे गाने अच्छे नहीं है बट कुछ एक गाने अच्छे हैं. पिक्चराइजेशन भी ठीक ठाक था, फॉरेन लोकेशन पे थोड़ा बहुत शूट किया है, थोड़ा गुरीला शूट वगैरह किया है, चीट वगैरह, बट ठीक है, इट्स ओके, इट्स गुड गुड गुड. वो मतलब मैं ऐसा, मेरे को अगर कोई स्टार देने का बोले तो मैं स्टार तो नहीं दूंगा, बिकॉज मैं वो पोजिशन पे नहीं हूँ कि मैं किसी मूवी को स्टार दे सकूँ. बट अगर आप मेरे को पूछो कि कैसी है मूवी, तो मैंने आपको बता दिया है. अब आपको देखने जाना नहीं देना वो आपकी चॉइस है. ओके, सो अभी के लिए इस ब्लॉग को एंड करते हैं. थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो. आशा करता हूँ आपका दिन अच्छा जाए और अपने माता पिता, सोसाइटी को साफ रखे, और प्लीज़ पॉजिटिविटी फैलाए, दिवाली आ रही है, ठीक है. चलिए घर साफ साफ कर लो यार, जाओ मम्मी पापा को मदद करो. ओके, चलो बाय बाय, टेक केयर.